ગાંધીનગર ખાતે આવેલ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની પરમિશન આપતા જ આખા ગુજરાતમાં દારૂ પીવાના શોખીનોમાં હરખનું મોજું ફરી વળ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ અંગેની ગાઇડલાઇન જાહેર કરી છે. ગિફ્ટ સિટીમાં કોણ કોણ દારૂ પી શકશે, કોણ વેચી શકશે, ક્યારે પી શકાશે તેના નિયમો જાહેર કરાયા છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવો હોય તો જાણી લો આ 17 સવાલોના જવાબ, બધું જ સમજાઈ જશે. નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે ગાઇડલાઇન જાહેર થઈ ગઈ છે. માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી આ ગાઇડલાઇનમાં આપવામાં આવી છે. બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ ધારકો દારૂનું સેવન નહીં કરી શકે. ટુરિસ્ટ પરમિટ ધારકો પણ દારૂનું સેવન નહીં કરી શકાય. 1F L3 લાયસન્સ શું છે, તે કોને મળી શકે? ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત મુલાકાતીઓને લીકર પીરસવા માંગતી હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટને લીકર પીરસવા, સાર્વિંગ અંગેનું લાયસન્સ. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવેલ આવનાર ખાનપાન સુવિધા ધરાવતી હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટને લાયસન્સ મળી શકશે. 2F L3 લાયસન્સ મેળવવાની પ્રક્રિયા શી છે? જે તે સેટલ, ક્લબ, રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે નિયામક નશાબંધી સમક્ષ અરજી કરેથી જરૂરી ચકાસણી કરી સરકારે નક્કી કરેલ સમિતિ સમક્ષ રજૂ કરેથી પરવાનો આપવા પાત્ર રહેશે. 3. હાલના હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ, ટુરિસ્ટ પરમિટ ધારકો ગિફ્ટ સિટી ખાતે લીકરનું સેવન કરી શકશે? ના, ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ જ ગિફ્ટ સિટી ખાતે લીકરનું સેવન કરી શકશે. 4. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટની મંજૂરી કોણ આપશે? ગિફ્ટના દ્વારા અધિકૃત અધિકારી દ્વારા આ પરમિટ આપવામાં આવશે. 5. ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત મુલાકાતીઓને ટેમ્પરરી પરમિટની મંજૂરી કોણ આપશે? ગિફ્ટ સિટીના જે તે કંપનીના HR હેડ જવાબદાર અધિકારી દ્વારા કરવામાં આવતી ભલામણના આધારે આપવામાં આવશે. તેમજ મુલાકાતીઓની સાથે સંબંધિત કંપનીના લીકર એક્સેસ પરમિટ ધરાવતા કર્મચારી સાથે રહેશે. 6F L3 લાયસન્સ ધારકે કઈ શરતોનું પાલન કરવાનું રહેશે? લાયસન્સ ધારકે ખરીદેલ લીકરના જથ્થાની નિયત કરેલ નમૂનામાં ખરીદ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારને CCTV સર્વેલન્સ હેઠળ રાખવાનું રહેશે. 7. ગિફ્ટ સિટી વિસ્તાર સિવાય અન્ય કોઈ જગ્યાએ લીકર સેવન કરી શકાશે? F L3 લાયસન્સ હેઠળ અધિકૃત કરેલ વિસ્તારમાં જ લીકરનું સેવન કરી શકાશે. 8. F L3 લાયસન્સ ધારક લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક કાયદા નિયમોનો ભંગ કરે તો શું? લાયસન્સ ધારક લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જો કાયદા નિયમો કે સૂચનાનો ભંગ કરશે તો ગુજરાત નશાબંધી અધિનિયમ ઋણ 1949 તથા અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે. 9. લાયસન્સ મેળવનારે અન્ય કઈ કઈ મંજૂરી મેળવવાની રહેશે? લાયસન્સ મેળવનારે પોતાના હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટમાં ખાનપાન માટે સક્ષમ સત્તાધિકારી પાસે ખાનપાન અંગેનું લાયસન્સ, ફૂડ સેફટી લાયસન્સ તથા અન્ય જરૂરી પરવાના મેળવવાના રહેશે. 10F L.3 લાયસન્સ ધારક રાજ્યના અન્ય પરમિટ ધારકને લીકર વેચાણ કરી શકાશે? 11. લાયસન્સના સ્થળ સિવાય અન્ય કોઈ જગ્યાએ લીકર પીરસી શકશે કે કેમ? ના, લાયસન્સ જે સ્થળે મંજૂર કર્યું હોય તે સિવાય અન્ય કોઈ સ્થળે લીકર પીરસી શકશે નહીં. 12F L.3 લાયસન્સવાળા સ્થળમાં કોણ પ્રવેશ કરી શકશે? લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક જ જરૂરી ખરાઈ બાદ પ્રવેશ કરી શકશે. 13. વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે? ના, વિદેશી દારૂનું સેવન કરનાર વ્યક્તિ સેવન કર્યા બાદ વાહન ચલાવી શકશે નહીં. 14. લીકર સેવન કરવા અંગે ઉંમર મર્યાદાની જોગવાઈ શું છે? 21 વર્ષથી ઉપરની વયના વ્યક્તિને લીકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે. 15. પરમિટ લેનારે કયા કાયદાનું પાલન કરવાનું રહેશે? લીકર એક્સેસ પરમિટ, ટેમ્પરરી પરમિટ અને F L3 લાયસન્સ ધારકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રવર્તમાન તમામ કાયદા અને નિયમોનું પાલન કરવાનું રહેશે.
16. હાલ રાજ્યમાં વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ અંગે શું જોગવાઈ છે? બીજા રાજ્યના કે વિદેશી નાગરિકને નિયમોની જોગવાઈ અનુસાર નિયત આધારો રજૂ કરેથી જે તે વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ આપવામાં આવી રહેલ છે, જેના માટે ઓનલાઈન ઈ પરમિટ પોર્ટલ કાર્યરત છે. 17. લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારકે શી કાળજી લેવાની રહેશે? લિકર એક્સેસ પરમિટ અને ટેમ્પરરી પરમિટ ધારક લિકરનું સેવન કર્યા